મારે દીવ જવું છે, દમણ જવું છે, ગોવા જવું છે, મહાબળેશ્વર જવું છે, બધી જગ્યાએ ફરવા જવું છે. એમાં પણ પેટ્રોલ ડીઝલનો ઉપયોગ થાય છે, તો સરકાર સામે તમારે અવાજ નથી ઉઠાવો. આ પ્રાઇવેટ બસોવાળાએ 500 રૂપિયા ભાડું વધાર્યું એટલે બધાની કમર તૂટવા મળી કે ભાઈ પ્રાઇવેટ બસવાળા આટલા આટલા લૂંટે છે. તો આ સરકારની સામે અવાજ ઉઠાવો ને કે 60 રૂપિયા પેટ્રોલ ડીઝલ મળતું હતું, અત્યારે 110 રૂપિયા 5 રૂપિયા છે, ત્યારે કેમ તમને કોઈને બોલવાની તાકાત નથી આવતી? હું તો કહું છું આ પ્રાઇવેટ બસવાળાએ જે 2000 રૂપિયા સોફાના છે ને એના 3500 રૂપિયા કરી નાખવા જોઈએ, અને સિંગલના 2000, જેને ખુજલી હોય આવે ને તર જાય એસટી બસમાં. આટલો આરટીઓમાં ટેક્સ ભરવાનો, બસો રોડ ઉપર ચાલતી હોય એટલે રોડ ટેક્સ ભરવાનો, ટોલ ટેક્સ ભરવાનો. આ કોરોનામાં બબે 3-3 મહિના ટ્રાવેલ્સવાળા એકદમ બેઠા હતા ઘરે, તો આ કોરોનામાં આખા દેશને તકલીફ પડી હતી, તો સરકારે ભાવ વધારી દીધા, આ ટ્રાવેલ્સવાળાએ 500 રૂપિયા વધારે એટલે તકલીફ પડવા મળી. મીડિયાવાળા બતાવવા મળે છે વારે વારે કે વતનમાં જવા માટે જનતાની કમર તૂટી ગઈ, પ્રાઇવેટ બસવાળા એટલા ભાવ વધાર્યા. ભાવ વધારે એ ક્યાં તમને ઘરે બોલાવવા આવે છે? જેને ખુજલી હોય એ જાય. હું તો કહું 500 રૂપિયા વધાર્યા એ ખોટી વાત કરી છે એણે. 3500 રૂપિયા સોફાના અને 2000 રૂપિયા સિંગલના કરી નાખો, કારણ કે વિકાસ ગાંડો થયો છે તો તમે હું કામ પાછળ રહ્યો છો? જેને ઈચ્છા હોય એ જાય. વતનમાં ગયા પછી તમે આજુબાજુમાં ગમે ત્યાં ફરવા જાઓ છો ત્યારે પેટ્રોલ ડીઝલ મોંઘું નથી પડતું, અત્યારે 500-1000 રૂપિયા વધારે દેવા પડે તો એ તકલીફ પડે છે. એટલે ટ્રાવેલ્સવાળાને હું વિનંતી કરું છું, ભાવ ઓછો દિવાળી સુધી કરતા જ નહીં. જેને ખુજલી હોય એ આવે, બાકી સરકારી બસો છે જ તે, એમાં ચાલ્યા જાઓ. વાત કરો ને, કમર તૂટી ગઈ, કમર નહીં બધું તૂટી જવાનું. હજી તમે યાદ રાખજો, આ ભાજપની સરકાર છે, હજી કમર નહીં ઉપરથી નીચે સુધીના બધા પૂર્જા તૂટી ન જાય, તો યાદ કરજો મને.